હોય હવે બિચારા, આ છાપામાં વાંચું તો કોઈ ખણખો દે તો કોઈ ખરખરો કરે. અરે ઘા ગમે એટલો તાજો હોય, પ્રેમથી પંપાળો ને તો વેદના તો થાય. સાચી વાત છે, આપણા કિલ્લોલ કરતા ઘરને કોકની નજરો લાગી ગઈ છે. આજનો દિવસ ન જાય તો ન ચાલે દીકરા? એટલે ઘરના સાથે બેસીને વાતો કરીએ ને દીકરા, તો થોડું આપણું મન હળવું થઈ જાય, એટલે કહું છું. મારે જવું જ પડે એમ છે, ગયા વગર મારે કોઈ છૂટકો નથી. પણ એટલું જવું જરૂરી છે બેટા? એ જાણી તારે શું પંચાત છે મને કહીશ? અરે શું કામ આવી પંચાત કરે છે, આવા સવાલો જવાબો કરીને શું કામ લોયું કાળા કરે છે? ખોટી તું લોયું કાળા નથી કરતી, આ મારી મમતા બોલે છે. મમતા? અરે આ લોકો એમ સમજે છે કે મરવાને વાંકે જીવતા મા બાપ ની મમતા તો પહેલેથી જ મરી ચૂકી હોય છે. મા બાપ જ ના હોય. અરે જેને પૂછવાનો અધિકાર નથી એને શું કામ આવા સવાલ જવાબ પૂછે છે તું? તમે ફરીથી એ જાણવા કે આપણે નિવૃત્ત થયા છીએ, નકામા થઈ ગયા છીએ? અરે પણ તમે ફરીથી એ જાણવા કે તમે ચૂપ રહો, તમને માં કઈ સમજ નહીં પડે? અરે કહું છું. અરે શું કામ અપમાનોની આગમાં ભળે છે ને મને બાળે છે. કરવા દે આ લોકોને મનમાની મને ખબર છે દીપકે જે પણ કર્યું છે એના કારણે મારે સૌના કડવા વેણ મારે સાંભળવા પડશે, પછી એ પારકાના હોય કે મારા પિતાના હોય. મા બાપ ના વળતા પાણી થયા હોય, એમણે કોઈ તોફાનો નો સામનો ન કરવો પડે, કોઈ ખરાબ પરિસ્થિતિ નો સામનો ન કરવો પડે, એવી પરિસ્થિતિ હું સર્જવા માંગતો હોઉં તો શું એ મારો કઈ ગુનો છે? ના બેટા એવું નથી, પણ તો પછી બસ બે હાથ જોડી તને વિનંતી કરું છું, તું બાપુજીને કહી દે કે મને મારી રીતે પરિસ્થિતિનો સામનો કરવા દે. આ પરિસ્થિતિમાં મને હૂંફની જરૂર પડશે. ત્યારે હું કોના ખોળામાં માથું મૂકું છું? મારા બેટા જો મારા બાપુ આકડામણના શબ્દો બોલી ગયા હોય ને, એટલે તને એમ કહેવા માંગે છે બેટા કે આ બધી પરિસ્થિતિમાં તું એકલો નથી, અમે તારી ભેગા છીએ બેટા બધા. બસ મામ, મારે બીજું શું જોઈએ? મારે બીજું કઈ ના જોઈએ. બસ ચલ દીપક. હા પણ મોહન, જો મીના, મને પણ બહાર જવું ગમતું નથી. આ લોકોને ફેસ કરવાનું મને બહુ શરમ આવે છે. તમે નહીં જાઓ ને પ્લીઝ. પણ ગયા વગર કોઈ છૂટકો નથી ને? પ્રિન્સિપલ દેસાઈ દીપકને રસ્ટિકેટ કરવાના કાગળિયા ટાઈપ કરીને મોકલાવી દે પહેલા એમને મળવું ખૂબ જરૂરી છે. જાણું છું મોહન, એકવાર નીલકંઠરાય જો માની જાય ને તો પ્રિન્સિપલ દેસાઈ પણ માની જાય, એટલે નીલકંઠરાયને પણ મળવું ખૂબ જરૂરી છે. દીપકના ભવિષ્ય માટે પણ મીના મારે ગયા વગર છૂટકો નથી. ઠીક છે ચાલ. જો બેટા, મેં તને કહ્યું તું એ પ્રમાણે જ કરજે. હાથ જોડીને પ્રિન્સિપલ સાહેબની નીલકંઠરાયની માફી માંગી લેજે, સમજો? મમ્મી, જે સાચો તો એમ પૂછ્યું તો પણ મારે માફી માંગવી પડશે? હા કહું ને એકવાર હા માફી માંગવી પડશે તારે. બસ અરે નીલકંઠરાય આવો ને, આવો, અમે આવો ને તમને મળવા જ આવતા હતા. મળવું ખૂબ જરૂરી હતું મિસ્ટર મોહન. જી મેં તમને ફોન કરવાનો પણ પ્રયત્ન કર્યો. જી એક્સક્યુઝ મી,
નીલકંઠરાય, આઈ એમ રિયલી સોરી. રહેવા દો મિસ્ટર મોહન, મારે પણ જ્યારે લોકોને જવાબ આપવાનું ટાળવાનું હોય છે ને ત્યારે હું ફોન આ જ રીતે બાજુ પર મૂકી દઉં છું. મારે તમને જે બા જરા ઉપર જાઓ ને, હું જે કહેવા માંગતો હતો ને મીના, જી હવે આજના છાપા વાંચ્યા? જી નહીં, હમણાં જ આવ્યું છે. કઈ વાંધો નહીં, દરેક કે દરેક ભાષાના દરેક કે દરેક છાપા હું સાથે લાવ્યો છું. આ આ આ આ વાંચો તમે, એમાંની સનસનાટી ભરેલી હેડલાઇન્સ, એની અંદર મારા સમાચાર, સમાચારની નીચે મારો ફોટો અને ફોટાની નીચે મારી ઇજ્જત અને આબરૂના ધજાગરા ઉડતો એક એક શબ્દ. નીલકંઠરાય, અરે મિસ્ટર નીલકંઠરાય, રવા દો તમે. આપણે લોકો કાચના ઘરમાં ઘૂસ્યા અને એક છોકરાના હાથમાં પથ્થર પકડાવી દીધો. કોણે? તો કે તમે, તમે મિસ્ટર મોહન, તમે. તો તમે જ મને કહોને કે હું શું કરું? કહેતા હો તો હું પત્રકારોને બોલાવી અને બધાની વચ્ચે હું માફી માંગુ તમારી. એક ભૂલ છાવરવા માટે હવે બીજી ભૂલ કરવી છે તમારે? એટલે તમે ઓળખતા નથી આ પત્રકારોને. સચ્ચાઈને ઓકાવવા માટે એવા પ્રશ્નોની જડી વરસાવશો ને કે તમે એકનો પણ જવાબ નહીં આપી શકો. પણ તો તમે કહોને કે હું શું કરું? માફી પત્ર લખી આપો. જી હા, તમારું માફી પત્ર જેવું તમે મને લખી આપશો તમારા અક્ષરોમાં, જેની અંદર તમારે સહી કરવાની, દીપકની સહી લેવાની, એ માફી પત્ર હું છાપા વાળાઓને મોકલી આપીશ ને દરેકે દરેક છાપામાં છપાવીશ. પણ ધેટ મીન્સ કે આપ્યા મેં લીધા તમે અને બદનામી મારી એકલાએ જ ભોગવવાની? સવાલ મારા દીકરાએ પૂછ્યો નહોતો, તમારા દીકરાએ પૂછેલો. જી મારા દીકરા. મિસ્ટર મોહન, હું જાણું છું કે તમારા દીકરાને પ્રિન્સિપલ દેસાઈએ સ્કૂલમાંથી કાઢી મૂક્યો છે. જી એવા કાગળિયા તૈયાર કર્યા છે કે એને બિચારાને બીજે ક્યાંય એડમિશન નહીં મળે. જી એટલે હું શું કહું છું કે તમે જે માફી પત્ર લખી આપો ને, એ માફી પત્ર દરેક છાપામાં છપાઈ જાય, પછી પ્રિન્સિપાલ દેસાઈ પાસે તમારા દીપકના બધા કાગળિયા હું સરકાવી લઈશ. ઓલરાઈટ ઓલરાઈટ, હું માફી પત્ર લખી આપીશ. ગુડ. પણ કશું નહીં, માફી પત્ર આજે સાંજ સુધીમાં મને પહોંચી જવું જોઈએ, સમજ્યા? જી 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 જી, પહોંચી જશે. માફી પત્ર ડેફિનેટલી આજે સાંજ સુધીમાં પહોંચી જશે. મીના ગયા? હા સાંભળ્યું ને? હા બધું સાંભળ્યું. માફી પત્ર લખી આપવું પડશે. ચાલ ચાલ મીના, ચાલ દીપક. અરે મંથન ભાઈ, તમે આવો આવો આવો. ગુડ મોર્નિંગ ભાભી. હા ગુડ મોર્નિંગ, કેમ છો? બસ મજામાં. અરવી છે ઘરમાં? છે છે, ઘરે છે, બેસો ને. થેન્ક યુ. અરવી બેન, અરવી બેન. જી ભાભી. તમે લોકો બેસો, વાતો કરો, હું ચા લાવું છું. જી. સો હાય અરવી. હાય. આ શું? સાવ હાય હાય જેવું હાય. અને ઓ શું છે, શું આ બધું? આ તે તારી જાતને અરીસામાં જોઈ કેમ? અરે શું કેમ, વંચાય વંચાઈને ચોડાઈ ગયેલા વાસી ન્યૂઝપેપર જેવી થઈ ગઈ છે. શું વાત છે? ગઈકાલે જે બની ગયું એને કારણે રાતે સૌના હોશકોશ ઉડી ગયા છે.